નમસ્તે, હું ડોક્ટર ગૌરવ ચાવડા, મધુદીપ આઈ.વ. હોસ્પિટલ તરફથી આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજે ખૂબ મહત્વનો આપણે વિષય ડિસ્કસ કરવો છે. હવે એ વિષય એ છે કે જ્યારે કોઈ વસ્તુ નોર્મલ છે કે નહીં, અને એ વસ્તુ શું છે, આપણી પાસે પોતાનામાં પણ છે. તો જો એ નોર્મલ હોય તો આપણને ખબર પડે કે એબનોર્મલિટી કે તકલીફ શું છે. એટલે આના માટે આપણે એને ડિસ્કસ કરવું છે. વિષય છે સ્ત્રી પુરુષની જનનાંગો, એટલે કે બાળક રાખવા માટે સ્ત્રીમાં કઈ રીતની રચના હોય છે અને પુરુષમાં કઈ રીતની રચના હોય છે. નોર્મલ કિસ્સામાં સામાન્ય રીતે જેને બાળક રહેતા હોય એમાં શું હોવું જોઈએ, અને આમાં તકલીફ થાય તો ક્યારે બાળક નથી રહેતા તો ક્યારે શું કરવું પડે. એટલે શરીરની જે રચના હોય છે એની સામાન્ય સમજ, એવું નથી કહેતો ડોક્ટર તરીકે આપણે સંપૂર્ણ માહિતી હોય છે, પણ સામાન્ય સમજ આપણને હોવી જોઈએ, અને એ હોય તો જ આપણે આમાં આગળ વધી શકીએ અને આપણે આપણી તકલીફ કરવું પડે. તો મિત્રો, કોઈ પણ તબક્કે જ્યારે સ્ત્રી પુરુષને લગ્ન પછી જે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાના કાયદા પ્રમાણે જે ઉંમર લખી હોય એ ઉંમર પછી મેરેજ થાય, અને ત્યાર પછી એક વર્ષ સુધી જો બાળક રાખવા માટે પ્રયત્ન કરે અને બાળક ન રહે તો ડોક્ટર સાહેબને એ મેડમને બતાવવા જતા હોય છે. દવા લેવાય જાય છતાં બાળક ન રહે, પછી અમુક રિપોર્ટ જેમ કે સોનોગ્રાફી, લોહીનો રિપોર્ટ, વીર્યનો રિપોર્ટ, એક્સરે, આઈ.વ., દૂરબીનની તપાસ, હોર્મોનના રિપોર્ટ વગેરે અલગ અલગ જેને જરૂરિયાત હોય એ પ્રમાણે કરવામાં આવતું હોય છે. પરંતુ દર્દીને પોતાને પહેલા એ ખબર હોવી જોઈએ કે ખરેખર મારા શરીરમાં કેવી રચના છે અને ડોક્ટર સાહેબ શેના વિશે વાત કરી રહ્યા છે. તો બાળક રાખવા માટે બે વસ્તુ 50% જવાબદાર હોય છે. સ્ત્રી પાત્ર 50% જવાબદાર હોય છે અને પુરુષ પાત્ર 50% જવાબદાર હોય છે. હવે આ જવાબદારીના ભાગરૂપે જેમ ખાવા માટે મોઢું જોઈએ, દાંત જોઈએ, જીભ જોઈએ, એમ બાળક રાખવા માટે ઘણી બધી રચનાઓ કુદરતે આપણામાં વિશિષ્ટ રૂપે આપણને આપી છે. સ્ત્રી પાત્રમાં જેને તમે સમજાવો તો સ્ત્રી પાત્રમાં આ જે દેખાય છે એ સ્ત્રીની જનનાંગો, એટલે કે સ્ત્રીના બાળક રાખવાના અંગોની રચના સમજાવવામાં આવી છે. સ્ત્રી પાત્રમાં ગર્ભાશયની થેલી, ગર્ભાશયની કોથળી કે જેને ગર્ભાશય અથવા તો યુટરસ કહેવામાં આવે છે એ ભાગ આવેલો હોય છે. વચ્ચેના ભાગને ગર્ભાશયનું પોલાણ કહેવાતું હોય છે, જ્યાં ખરેખર બાળક ચોંટતું હોય છે અને મોટું થઈને આપણે 9 મહિને ડિલિવરી થતી હોય છે. બે બધું દોરા જેવું સ્ટ્રક્ચર દેખાય છે એને ફેલોપિયન ટ્યુબ એટલે કે ગર્ભાશયની ટ્યુબ કહેવાતી હોય છે, ગર્ભાશયની નળી તરીકે એનો ઉપયોગ થતો હોય છે. સફેદ જે આ દેખાય છે, નજીક લાવજો, ઝૂમ કરજો, સફેદ જે દેખાય છે એ અન્નપિંડ તરીકે ઓળખાતું હોય છે. આ બંને બાજુ અન્નપિંડ છે, આ બંને ફેલોપિયનની ટ્યુબ હોય છે. સ્ત્રીમાં એક ગર્ભાશય હોય છે, નોર્મલ કિસ્સામાં બે ફેલોપિયન ટ્યુબ એટલે કે નળી હોય છે, બે અન્નપિંડ હોય છે. અન્નપિંડનું કામ ઈંડા બનાવવાનું હોય છે. જો આ કામમાં કઈ શરતચૂક થાય તો આપણે ઈંડા બનતા હોતા નથી, એટલે એના કારણે બાળક રહેતું નથી હોતું. ફેલોપિયન ટ્યુબ ગર્ભાશય નળીનું કામ, જે ઈંડું બંને છૂટું પડે એ નળીમાં વાટે ગર્ભાશય સુધી બાળક બનીને મોકલવાનું હોય છે. નળીમાં કઈ તકલીફ થાય તો બાળક રહેતું નથી, જે ટ્યુબલ બ્લોક કહેવાતી હોય છે, ટ્યુબ ન હોય, ટ્યુબમાં ફાટી ગયો હોય, આ તકલીફ હોય છે. ગર્ભાશયનું કામ બાળકને ચોંટાડવાનું અને ગર્ભાશયને પોષણ આપવાનું અને બાળકને પોષણ આપવાનું હોય છે. વચ્ચેના ભાગને એન્ડોમેટ્રિયલ કેવિટી એટલે ગર્ભાશયનું પોલાણ કહેવાતું હોય છે. આમાં કઈ શરત ચૂક થાય તો મિસ એબોર્શન, બ્લાઇટેડ ઓવમ, પ્રીટર્મ ડિલિવરી, પ્રીમેચ્યોર ઓવરી રપ્ચર, પ્રોમ વગેરે જેવી તકલીફો થતી હોય છે. ગર્ભાશયના ઉપરના ભાગને ફંડસ કહેવાતું હોય છે, અંદરના ભાગને એન્ડોમેટ્રિયલ કેવિટી કહેવાતું હોય છે. અંદરના ભાગને એન્ડોમેટ્રિયમ, વચ્ચેના ભાગને માયોમેટ્રિયમ અને બહારના ભાગને સિરોઝલ પાર્ટ કહેવાતું હોય છે, તો પેરિટોનિયલ પાર્ટ કહેવાતું હોય છે. ગર્ભાશયના મુખ પાસે એ ડિલિવરી માટેનો ભાગ છે જ્યાંથી બાળક જન્મ થતો હોય છે, એને ઇંગ્લિશમાં સર્વિક્સ કહેવાતું હોય છે. અને ઉપર જે કેનાલ જેવી ગ્રીવા જેવો ભાગ છે એને સર્વાઇકલ કેનાલ કહેવાતું હોય છે. આ ભાગમાં જનરલી ગર્ભાશયના મુખ પર ડિલિવરી થતી હોય છે. યોની માર્ગનો ભાગ જનરલી આ રચનામાં આવતો હોય છે. તો આ સમગ્ર રચના જે હોય છે એને નોર્મલ સ્ત્રીમાં આવી રીતે વર્તન થતું હોય છે. દર મહિને માસિકના 10મા, 11મા, 12મા, 13મા, 14મા કે 15મા દિવસે અથવા આગળ પાછળ ઘરે વહેલું ઘણી મોડું વાર ઈંડા બને છે, જે ઈંડું અહીંયા બને છે, ઈંડું ટાઈમે એની મેળે છૂટું પડે છે.
છૂટું પડીને ટ્યુબ માટે જો પકડાઈ જાય તો એ જ સમયે સંબંધ રાખવાથી વીર્ય અહીંયા આવવાથી કોઈ પણ જગ્યાએ ટ્યુબના એમ્પ્યુલરી પાર્ટમાં આ બાળક બનવાની પ્રોસેસ બનતી હોય છે. જો બાળક પ્રોલોની પ્રોસેસ બને અને બાળક ગબડતું ગબડતું જો ગર્ભાશયના પોલણમાં આવે અને ચોટે તો પ્રેગ્નન્સી ટ્રાન્સફર થઈને દિશુચક્ર હોય છે. પરંતુ ઇન કેસ જો આ બાળક ન બને તો બાળક ચોટે નહીં તો એના કારણે માસિક આવી જતું હોય છે. આ રત્ના જનરલી નોર્મલી જોવામાં આવતી હોય છે. પાંચ મિનિટ થઈ ગઈ છે. ઓકે, તો આ સંપૂર્ણ રત્નાના ભાગરૂપે આપણે આ બાળક બનતું જોવા મળે છે. ઈંડા બનવામાં તકલીફ એવું સમય કરતા પહેલા ઈંડા બનતા બંધ થઈ જવા, ટ્યુબ લેવલે પ્રોબ્લેમ હોય, ગર્ભાશયમાં બાળક ન જતું, સર્વિસમાં તકલીફ હોવી, યોનિમાર્ગમાં તકલીફ હોવી, સફેદ પાણી તકલીફ હોય, પીઆઈડી હોવી, ફાઇબ્રોઇડ હોવું, એડિનોમાઇસિસ વગેરે અસંખ્ય કારણો છે કે જેના કારણે તકલીફ થતી હોય છે. પણ મિત્રો, આને ગર્ભાશયની થેલી કહેવાય, અને નળી કહેવાય, અને અનિપિંડ કહેવાય, અને આ જે છે એ સર્વિક્સનો ભાગ કહેવાતો હોય છે. તો આ સંપૂર્ણ રત્ના લેડીઝમાં આવેલી હોય છે. ડોક્ટર સાહેબ જ્યારે સમજાવતા હોય તો આટલું બેઝિક માહિતી હોય તો આપણે વધારે અનુકૂળ રહેતું હોય છે. એની જેમ જ પુરુષ પાત્રમાં ઇન્દ્રિયનો ભાગ, પ્રોસ્ટેટ આ ગોળી શુક્રાણુ બને અને નળી વાટે એ પાછા શુક્રાણુ આવતા હોય છે. આમાં કોઈ પણ તકલીફ થાય તો એના કારણે શુક્રાણુની ખામી થતી હોય, સબરખામાં તકલીફ પડતી હોય તો એના કારણે બહાર કરવામાં મુશ્કેલી થતી હોય છે. જે સ્ત્રી 50% જવાબદાર છે એમ પુરુષ પાત્ર પણ 50% જવાબદાર હોય છે. પુરુષના શુક્રાણુમાં એક્સ વાય ક્રોમોઝોમ હોય છે, વાય ક્રોમોઝોમ બાબર રાખવા કે બેબી રાખવા માટે જવાબદાર હોય છે. એટલે સ્ત્રીને દુઃખ આપવું, સ્ત્રીને ખોટી વાત કરવી કરતાં વધારે એ સમજવું જોઈએ કે વાય ક્રોમોઝોમ પુરુષ પાત્ર માટે જવાબદાર હોવાથી બાળક થશે સ્ત્રી કે પુરુષ એના માટે પુરુષ પાત્ર જવાબદાર હોય છે. નોર્મલ માહિતી આપી, આમાં કોઈ પણ તકલીફ થાય તો ઇમ્પોર્ટન્ટલી કહેવાતી હોય છે અને બાળક નથી રહેતું. કાલે આપણે નવા વિડીયોમાં જોઈશું કે આમાં શું શું તકલીફ થતી હોય. તકલીફના આધારે આપણે ખબર પડતી હોય છે કે ભાઈ આમાં કયા પ્રકારની ટ્રીટમેન્ટ લેવાતી હોય છે. તો પહેલાં આપણે નોર્મલ વિડીયો જોયો, સંપૂર્ણ માહિતી મેળવી, કયા કયા ભાગ છે ફરી વખત રિપીટ કરું છું. અને ઓવરી કહેવાતી હોય છે, ફેલોપિયન ટ્યુબ, યુટરસ, એન્ડોમેટ્રિયલ કેવિટી, એન્ડોમેટ્રિયલ થિકનેસ, સર્વિક્સ, સર્વાઇકલ કેનાલ, વજાઇના, આ નોર્મલી લેડીઝમાં જોવા મળતું હોય છે. પુરુષમાં પેનિસ, પ્રોસ્ટેટ, યુરિનરી બ્લેડર અને આ જે છે એ ટેસ્ટિસ છે, એપિડિડાઇમિસ છે અને વાસ ડેફરન્સની આ સમગ્ર રચના થતી હોય છે. કોમનલી બોલાતા નામ છે, કોમનલી વપરાતા શબ્દો છે, એટલા માટે જનરલી આ માહિતી આપી છે. સમજાય તો કોઈ વાંધો નથી, ન પણ સમજે તો ચિંતા ન કરો, આપના માટે અમે બેઠા છીએ. નવા વિડીયો સાથે ફરી મળીશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.